નમસ્કાર યસ ડોક્ટર સાથે હું છું હિના મિત્રો એક તરફ જ્યાં આજકાલ લોકો પોતાની હેલ્થ પ્રત્યે સભાન બની રહ્યા છે તો ત્યાં બીજી બાજુ એવા કેટલાય રોગો છે જે અંગે આજે પણ લોકોને જાણકારી નથી બ્લડ પ્રેશર હૃદયરોગ ડાયાબિટીસ વિશે લોકોમાં જેટલી ચર્ચા થાય છે એટલે સ્ટ્રોક વિશે કદાચ ચર્ચા કરવામાં નથી આવતી તેથી સ્ટ્રોક શું છે એના લીધે કેટલાક ગંભીર પરિણામો આવી શકે છે એ અંગે લોકોમાં જાગૃતિનો અભાવ છે અને એટલે જ સ્ટ્રોકનું પ્રમાણ પણ વધી રહ્યું છે સ્ટોકનો ભોગ બનેલી વ્યક્તિ લખવાગ્રસ્ત પણ થઈ શકે છે આ જીવન લખવાગ્રસ્ત જીવન જીવવું પડે છે અને કેટલીક વાર તો સારવાર અને જાણકારીના અભાવના કારણે દર્દીને જીવ પણ ગુમાવવું પડે છે અને એટલે જે આવી પરિસ્થિતિ આપણા સાથે કે આપણા પરિવારના કોઈ સભ્ય સાથે ન બને તે માટે સ્ટોક અંગે જાણકારી જરૂરી છે આજે એ જ વિષય પર ચર્ચા યસ ડોક્ટરમાં શોક્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ ન્યુરો સાયન્ટિસ્ટ એન્ડ ન્યુરોપેથોલોજીસ્ટ ડોક્ટર વિશાલ ચાવડા પાસેથી જે ન્યુરોલોજીમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશીપ ધરાવે છે તેમજ અમેરિકન એસોસિએશન ઓફ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ અમેરિકન સ્ટોક એસોસિએશન અમેરિકન હાર્ટ એસોસિએશન સાથે જ જેને સિગ્મા તેમને સિગમા એક્સઆઈનું સભ્યપદ પણ પ્રાપ્ત છે તે ડૉક્ટર વિશાલ ચાવડા આપણી સાથે જોડાયેલા છે સર આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં સર આપ અત્યારે તો અમેરિકામાં સ્થાયી છો કેટલાક સમયથી ત્યાં તમે આ રીતે લોકોની ટ્રીટમેન્ટ પણ કરી રહ્યા છો ઘણા લેખ પણ તમારા અમે વાંચ્યા છે અને ખૂબ સરસ માહિતી પણ અમે એમાંથી મેળવી છે આજે આપણે સ્ટ્રોક વિશે ચર્ચા કરી રહ્યા છે કારણ કે આજકાલ આપણે જોઈએ તો ખૂબ આ ગંભીર મુદ્દો બની રહ્યો છે સ્ટોક એટલે શું સ્ટ્રોક એક ખૂબ બહો વિષય છે અને સ્ટ્રોકના કારણોમાં ઘણા બધા કારણો હોઈ શકે છે જે આપણે જનરલી ચર્ચા નથી કરતા આજકાલનું જીવન બહુ ફાસ્ટ થઈ ગયું છે અને એના કારણે લોહીના વિકારો ડાયાબિટીસ હાઈપરટેન્શન એ બધી બાબતો આપણે જ્યારે ખબર પડે ત્યાં સુધીમાં તો ખૂબ મોડું થઈ ગયું હોય છે અને જેના કારણે બ્રેઇન સ્ટ્રોક આવતો હોય છે સ્ટ્રોક આવવાના કેટલા પ્રકાર છે અને કયા કયા કારણો હોય છે સ્ટ્રોક જેમ મેં કહ્યું એમ સ્ટ્રોક એ ખૂબ બહોળો વિષય છે હવે આપણે જનરલી આપણે બે જ પ્રકારોથી ઇન્ડિયામાં મોસ્ટલી લોકો અવેર છે અને એની ટ્રીટમેન્ટ થતી હોય છે એ છે ઇસ્કેમિક સ્ટ્રોક અને હેમોરેજિક સ્ટ્રોક પણ એ સિવાય પણ કેટલાક ઇન્ફેક્શનના કારણે પણ સ્ટ્રોક આવતા હોય છે અને ઘણા જીનેટિક ફેક્ટર્સ પણ એની સાથે સંકળાયેલા હોય છે હવે જેમ કે આપણે ઇસ્કેમિક સ્ટ્રોકની હું વાત કરું જે બે પરિબળો અત્યારે મૂળ ભાગ ભજવે છે એમાં ઇસ્કેમિક સ્ટ્રોક એટલે એવો ભાગ કે જેમાં બ્રેઇનની અંદર જે બ્લનો જે પ્રવાહ છે એ ગમે તે કારણોસર પહોંચી શકતો નથી જેના કારણે જે મગજને જે લોહી મળવું જોઈએ જે સમયસર જે પહોંચવું જોઈએ એ પહોંચી શકતું નથી જેના કારણે લોહી મારફતે જે ઓક્સિજન ગ્લુકોઝ જે બ્રેઇનને પહોંચતા હોય છે અને બ્રેનની અંદર જે ન્યુરો ટ્રાન્સમિશન થતું હોય છે અટકી જાય છે જેના કારણે હાઈપોક્ઝિયા ડેવલપ થાય છે હાઈપોક્ઝિયા એટલે ઓક્સિજન અને ગ્લુકોઝ અને બ્રેઇનના જે પોટેન્શિયલ જે ન્યુટ્રિયન્ટ છે એનો અભાવ દેટ ઇઝ અને બ્રેઇન સ્ટ્રોકમાં પરિણામે છે સેકન્ડ છે હેમરેજિક સ્ટ્રોક એટલે બોડીની અંદર બ્લડ ક્લોટ થઈ જવું કોઈ પણ કારણોસર એ પછી લોહી જામી જામી જવાના પરિબળો વધારે હોય કે પછી લોહીને ડાયાબિટીસ જેવી કન્ડિશનની અંદર લોહી જામી જતું હોય કે ઘણી કંડિશનની અંદર એવા ઇન્ફેક્શન્સ હોય જેના કારણે જે ક્લોટિંગ ફેક્ટર્સ એટલે કે વિટામિન કે બધા જ જાણતા હશે કે વિટામિન કે વધી જવાના કારણે પણ ફાઇબ્રિનોજન વધી જવાના કારણે પણ આવી બધી કન્ડિશનની અંદર પણ લોહી જામી જવાના કારણે જે તે જગ્યાએ પહોંચી શકતું નથી અને હેમરેજ બને છે બીજું કારણ એ છે કે હાઈપરટેન્શન હાઈપરટેન્શનના કારણે ખૂબ વધારે પ્રમાણમાં બ્લડ વેસલ્સની અંદર પ્રવાહ જવાના કારણે નાની નાની કોશિકાઓ ફાટી જાય છે અને એ એ જગ્યાઓની અંદર લોહી જે છે બહાર નીકળી જાય અને ત્યાં જામ થઈ જતું હોય છે ક્લોટ થઈ જતું હોય છે જેના કારણે પણ હેમરેજ થતું હોય છે અને દેટ ઇઝ દેટ ઇઝ હેમરેજિંગ સ્ટ્રોક અન્ય બે વિષય વાત કરીએ એટલા બધા જાણીતા નથી અને એટલા ડાયગ્નોસિસ પણ ખૂબ લેટ થઈ જતા હોય છે જેમ કે આપણે વાત કરીએ ભાઈ મેનિન્જાઈટિસ છે ઈસરેશા કોલાઈ છે હવે નાના બાળકોમાં ઈસરેશા કોલાઈની ટોક્સિસિટી જ્યારે થાય વધારે પ્રમાણમાં જ્યારે હોય તો એ ઇન્ફેક્શનથી પણ બ્રેઇન સ્ટ્રોક આવતા હોય છે અને જીનેટીક ફેક્ટર્સની આપણે વાત કરીએ તો જેનેરિક ફેક્ટર્સ તો પાસઠ વર્ષ કે તેનાથી વધારે હોય તો આપણે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ પણ ડોક્ટર વિશાલ જે રીતે તમે કારણો અને પ્રકારો પણ એવી કઈ સિચ્યુએશન છે કે આપણને ખ્યાલ આવે કે હવે એ સ્ટેજ આવી ગયું છે કારણ કે કેટલીક વાર કેવું થતું હોય છે કે હવે જે લોકો છે આ પ્રકારની બીમારી છે હાર્ટ એટેક હોય કે પછી બ્રેઇનસ્ટ્રોક હોય બ્રેઇનસ્ટ્રોકનું પ્રમાણ વધી રહ્યું છે પણ લોકોને એટલી ખબર નથી હોતી કે અમે એ સ્ટેજ સુધી પહોંચી રહ્યા છે તો એવી કઈ સિચ્યુએશન છે ત્યાંથી આપણને ખબર પડે કે હવે એ સ્ટેજ આવી ગયું છે જનરલી જેમ આપણે કહીએ કે મેં કહ્યું કે બે કારણો બહુ બધાને જ ખબર છે કે બે કારણો જોવા મળતા હોય છે દેટ ઇઝ હાઇપરટેન્શન એન્ડ ડાયાબિટીસ કેમકે ઇન્ડિયા ઇઝ એ કેપિટલ ઓફ ડાયાબિટીસ અને ડાયાબિટીક પીપલ જે છે એ લોકોને વધારે અવેર રહેવાની જરૂર છે કેમકે એમનું લોહી પ્રમાણસર ક્યારે જાડું થાય અને એ એવું કયું કારણ બની જાય કે જેના કારણે સ્ટ્રોક આવી જાય તો એ ઘણું અનિશ્ચિત હોય છે બીજું કે જ્યારે પણ હાઈપરટેન્શન એટલે કે જે લોકોની લાઈફ સ્ટાઇલ ખૂબ તણાવગ્રસ્ત છે જેમની ઊંઘ ખૂબ જ ડિસ્ટર્બ છે જેમનું ખાવાનું સંતુલન થાય જેમ કે આપણે નિયમિત રીતે ખોરાક લેતા હોઈએ કે નિયમિતપણે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ તો એનો અભાવ જોવા મળતો હોય છે તો એવા લોકોની અંદર પ્રી ડિપોઝિટરી ફેક્ટર્સ એ સ્ટ્રોકના ફેક્ટર બની જતા હોય છે અને એ લોકોને સ્ટ્રોક થતો હોય છે તો રિપીટેડલી એ લોકોએ ડોક્ટર પાસે જઈને હેલ્થ ચેકઅપ કરવું જોઈએ ધેટ ઇઝ માય એડવાઇસ કે ભાઈ દર છ મહિને એટલીસ્ટ આપણે એકવાર આપણું બોડી ચેકઅપ કરાવવું જોઈએ જેના કારણે આપણને જે એના ફેક્ટર્સ છે એ ખબર પડે જો તમારી લાઇફ સ્ટાઇલ આવી હોય તો યા જી

અને બ્રેઇન સ્ટ્રોક થયા પછી ઘણા બધા પરિબળો એ ફિઝિયોલોજીકલ હેલ્થને ડિસ્ટર્બ કરતા હોય છે એક્ઝામ્પલ તરીકે જે કાર્ડિયાક પેશન્ટ છે એ લોકોને કાર્ડિયો એમ્બોલિઝમ થઈને સ્ટ્રોક થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે એટલે જે કાર્ડિયાક પેશન્ટ છે એમણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ જે લોકો કિડનીના પેશન્ટ છે એમ એમને પણ ફિલ્ટ્રેશન રેટ ઓછો હોવાના કારણે કે કિડનીના જે સીવીડી એટલે કે કાર્ડિયો વસ્ક્યુલર ડિસઓર્ડર ઇન કેસ ઓફ સીકેડ ઇઝ વેરી કોમન એટલે ક્રોનિક કિડની ડિઝીઝ જે લોકોને કિડનીમાં પ્રોબ્લેમ છે સિસ્ટાઈટીસ છે જે લોકોને એફાઇટીસ છે એટલે જે કિડનીમાં સોજો હોવું બ્લડ પ્રેશર ડાઉન રહેવું રહેવું અને પ્રમાણ તો એ પણ એના ફેક્ટર્સ છે એટલે આ આ બધા ફેક્ટર્સ સ્ટ્રોક સાથે એસોસિએટેડ છે એટલે હું એવું કહીશ કે જે લોકોને આ બીમારી છે કે જે લોકો આ બીમારીથી પીડાય છે એ લોકોએ સ્ટ્રોક વિશે ખાસ તપાસ કરવી જોઈએ અને દર છ મહિને એમણે બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ તમારા ન્યુરોફિઝિશિયન કે તમારા જે જનરલ ફિઝિશિયન છે મળવું જોઈએ અને જે પણ બાયોકેમિકલ ટેસ્ટ છે જેમ કે રિપીટ પ્રોફાઇલ છે સીઆરપી છે જે કાર્ડિયાક માર્કર્સ છે જે એમની સીબીસી પ્રોફાઇલ છે સીબીસી પ્રોફાઇલમાં હું વાત કરીશ તો અત્યારના જે સંશોધનો છે એ પ્લેટલેટ ઉપર વધારે ભાર મૂકે છે કે પ્લેટલેટ શું છે તો કે પ્લેટલેટ એ તમારા ધમની અથવા શીરામાં ચોંટી જાય અને પછી ત્યાં બ્લોકેજ બનાવે હવે તમારા બોડીમાં

તો આ મારે એ વાત જાણવી છે કે સ્ટ્રોકથી મેમરી લોસ થઈ શકે છે મેમરીઝના પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે સ્ટ્રોક જે છે એ અલ્ટિમેટલી શું છે તો બ્રેઇનમાં થતું નુકસાન ડેમેજ હવે આપણું જે બ્રેઇન છે એ સ્પેસિફિક સેન્ટર્સ સ્પેસિફિક કાર્યો માટે રિપોર્ટેડ છે જેમ કે માની લો કે બ્રેઇન સ્ટ્રોક એ જો શ્વાસ લેવાના એટલે કે રેસ્પિરેટરી સાયન્સ સેન્ટરના પાર્ટમાં થયો તો શ્વાસ લેવામાં તકલીફ ઉભી થાય જેના કારણે જેને આપણે સ્લીપ એપની કહીએ છીએ જે સેપ્સિસ વાળી કન્ડિશન હોય એટલે જેવા એ પેશન્ટ જેવા કે જેમને ઇન્ફેક્શન થયું છે તો ઇન્ફેક્શન વાળા પેશન્ટમાં તમારે મેરીન્જાઈસ ને એ બધા સબ્જેક્ટ રૂલ આઉટ કરીને તમારે જોવાનું કે કોગ્નિશન ઇમ્પ્રૂવ થયું છે કે નહીં કેમ કે જે પાર્ટ ડેમેજ થઈ ગયો એ પાર્ટનું ફંક્શન બ્રેઇનના બીજા પાર્ટે લેવું પડતું હોય છે એટલે જે ટેમ્પોરલ લોબ છે ફ્રન્ટલ લોબ છે જ્યાં વિચારોની આપલે થાય છે એ લોબ્સ જો ડેમેજ થયા હોય કે એના સેન્ટર જો ડેમેજ થયા હોય તો તમારે નૂ ટોપિક ડ્રગ્સ એટલે કે જે બ્રેઇનની મેમરી અને કોગ્નિશનને એન્હાન્સ કરે એવી ડ્રગ્સની જરૂર હોય છે થોડી ફૂડ ફૂડ મોડિફિકેશન લાઇફ સ્ટાઇલ એન્હાન્સ કરવાની તમારે જરૂર હોય છે અને સાથે સાથે જે સ્પીચ થેરાપિસ્ટ હવે તમે યુએસનું કલ્ચર જુઓ તો ત્યાં સ્ટ્રોક થેરાપીમાં સ્પીચ થેરાપી પછી કોગ્નિશન થેરાપી મ્યુઝિક થેરાપી આ બધી થેરાપીઝ એ લોકો મેડિકેશનની સાથે ઇન્કલુડ કરતા હોય છે નોટ ઓન્લી ફિઝિયોથેરાપી એઝ એ રિહેબિલિટેશન પાર્ટ એટલે કોગ્નિશન ડેફિનેટલી એમાં કોન્સલ્ટ થતું હોય છે સ્ટ્રોકવાળા પેશન્ટ વધારે ઇમોશનલ હોય છે અને એમની જે મેન્ટલ બેલેન્સ છે કોગ્નિશન છે એ પર્ટિક્યુલરલી ચેન્જ થતું હોય છે ઇન ધ સેન્સ કે ક્યારેક હશે વારંવાર હસવું વારંવાર રડવું કારણો વગર હસવું દુઃખવાળી વાત પર હસવું અને હસવાવાળી વાત પર રડવું એટલે એમના ઇમોશન્સ જે છે દે આર ઇમ્બેલેન્સ ઇમોશન્સ એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે સ્ટ્રોક વાળા પેશન્ટને એક ઇમોશનલ થેરાપીની પણ જરૂર હોય છે યુ શુડ બી વેરી કેરફુલ વેન યુ આર ડીલિંગ વિથ સચ પોસ્ટ્રોક પેશન્ટ યા ડેફિનેટલી જી અ ડોક્ટર વિશાલ આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે તમે કહ્યું કે જે સિચ્યુએશન સુધી આપણે પહોંચી જતા હોય છે ત્યાર પછી આપણને ખબર પડે છે કે સ્ટોક થતો હોય પહેલાની સિચ્યુએશનની આપણે વાત કરી હતી પણ હવે જ્યારે એ સિચ્યુએશનની આપણને જાણ થાય કે હવે કદાચ મને આ પ્રોબ્લેમ થઈ શકે છે તો એના પહેલા જ આપણે બચવાના કોઈ ઉપાયો કરી શકીએ તો વધારે બેસ્ટ છે સ્ટોક થી બચવાના કયા ઉપાયો છે એઝ યુ સેટ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન અ ક્યોર આપણે જયારે ઘરે હોઈએ સ્ટ્રોક કેવી રીતે ખબર પડે તો જ આપણે ત્યાં હોસ્પિટલ પહોંચી શકીએ આપણે ક્યોર લઈ શકીએ તો એક ફાસ્ટ પ્રોટોકોલ છે એ ટી ફાસ્ટ મીન્સ કે ફર્સ્ટ ઓફ ઓલ ફેસ કે તમે પેશન્ટને જુઓ એનો ફેસ જે ઇમ્બેલેન્સ હોય રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ તમે એને કહો કે સ્માઇલ કરો અને સ્માઇલ ના કરી શકે એક સાઈડ ની જ સ્માઇલ કરી શકે તો એનું પહેલું લક્ષણ છે બીજું કે એસ ફોર સ્પીચિંગ તમે એને તમારું નામ અથવા કોઈ પણ વસ્તુ એને બોલવાનું કહો નહીં બોલવામાં જો એને સ્લરીનેસ આવે બોલવામાં તકલીફ પડે તો એનું બીજું લક્ષણ છે ત્રીજું છે કે એસ મતલબ કે એની જે સ્લરી થેરાપી એટલે કે તમે એમ કહો કે તમારા બે આમ તમે ઊંચા કરો એફ એ એસ ટી આ એ ફોર આર્મ તો તમે એના આમ જ્યારે ઊંચા કરવાના કહો ને એને રાઇટ અને લેફ્ટ આમ ઊંચા કરવામાં તકલીફ પડે કોઈ પણ એક પાર્ટમાં તો તમે કહી શકો છો કે ના હી ઇઝ હેવિંગ સ્ટ્રોક અને તરત જ એને ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટની જરૂર છે એટલે સ્ટ્રોક થયાના પહેલાં ચાર કલાકમાં જો તમે પહોંચી જાઓ છો તો ડેફિનેટલી સ્ટ્રોકનું ટ્રીટમેન્ટ થઈ શકે છે અને મોટાભાગના કારણોમાં થ્રોમ્બોટિક અને ઇસ્કેમિક સ્ટ્રોક જ હોય છે તો ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ કે ભાઈ એને એન્ટીકોગ્યુલન્ટ થેરાપી સ્ટાર્ટ કરે અને ટીપીએની જે સ્ટ્રોકની જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ ધ ટીપીએ ટિશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર જો ચાર કલાકની અંદર જો તમે પહોંચી જાઓ હોસ્પિટલ અને અંદર અને એની સાથે જો તમે ટીપીએ થેરાપી કે એન્ટીકોગુલેન્ટ થેરાપી ચાલુ કરો અને તમે એની સાથે એન્ટીઓક્સિડન્ટ્સ આપો તો ધ પેશન્ટ કેન બી કમ્પ્લીટલી ક્યોર ચાર કલાક પછી એટલે ચારથી છ કલાકનો જે ગાળો છે એમાં તમે જો છ કલાક પહેલાં પહોંચો છો ચાર કલાક પછી અને છ કલાક પહેલાં તો તમે થ્રોમ્બેક્ટોમી એટલે કે જે બ્લડ ક્લોટ નીકાળીને તમે પેશન્ટને ક્યોર કરી શકો છો એ સિવાય જો ઇસ્કેમિક સ્ટ્રોક છે તો એન્દર રીપરફ્યુઝન થેરાપી અત્યારના સમયમાં અમેરિકાની અંદર ઇસ્કેમિક થેરાપી ઇઝ વેરી યુઝફુલ અને વેરી કોમન દે પ્રેક્ટિસ ઇઝ વેરી નાઇસલી અને અમેરિકન સ્ટ્રોક એસોસિએશન જે મીટિંગ હોય છે આઈ આઈ એમ એ પાર્ટ ઓફ ઇટ તો એ મિટિંગમાં રીપરફ્યુઝન થેરાપી વિશે વધારે ભાર મૂકાય છે કે રીપરફ્યુઝન એ એવો પોર્શન છે કે જ્યાં જે પરમેનન્ટ ડેમેજ કર પરમાનન્ટ ડેમેજ થયું અને પરમાનન્ટ ડેમેજ પહેલાનો પીરિયડ છે રીપરફ્યુઝનમાં આપણો બ્રેઇન જે છે આપણી બોડી જે છે એ નેચરલી ટ્રાય કરે છે કે બ્રેઇનમાં જઈ શકે આપ માંગે છે એક કોલર જોડાયા છે આપણે એનો સવાલ જાણી લઈએ જી જગદીશભાઈ આપનો સવાલ જણાવો જી સાહેબ મારે એવું જાણવું છે કે મારી એજ 44 ઇયર્સ તો આ એજ માં સ્ટ્રોક આવવાના કોઈ ચાન્સ અને આવે તો એના સિમ્પ્ટમ્સ કયા અને આપણે કોઈ રિમોટ પ્લેસમાં હોઈએ તો તાત્કાલિક આપણે શું કેર કરી શકીએ તમારો પ્રશ્ન ફરીથી એકવાર રિપીટ કરશો જી સર મારી એજ ફોર્ટી ફોર ઇયર્સ છે ઓકે આ એજ માં સ્ટ્રોક આવવાના ચાન્સીસ કેટલા અને એના સિમ્ટમ્સ કયા હોય કે જેથી આપણને ખ્યાલ આવે કે સ્ટ્રોક અસર છે કે એવો કોઈ સ્ટ્રોક નો એટેક આવ્યો છે અને તાત્કાલિક સુધી તાત્કાલિકર્બ હોય શકે છે એટલે મારી પહેલી સલાહ તો એવી જ છે કે આપણે ડે ટુ ડે લાઈફ એટલે એવરી સિક્સ મંથ બ્લડ રિપોર્ટ કરાવવા બીજું તમે પૂછ્યું એમ કે આપણે શું પગલાં લેવા જોઈએ તો મેં તમને હાલ જણાવ્યું એમ ફાસ્ટ પ્રોટોકોલ તમારે ફોલો કરવાનો એ ફાસ્ટ પ્રોટોકોલ એટલે કે ત્રણ વસ્તુ તમારે ફેસ જોવાનો તમારે આર્મ્સ જોવાના અને તમારે સ્પીચ જોવાની એમાંથી કંઈ પણ તમને ડિસ્ટર્બ લાગે છે તો તમારે ગ્રીન ટી અથવા તો જે વ્હાઈટ ટી જે છે જે ફૂલ ઓફ રીચ ઓફ એન્ટી ઓક્સિડન્ટ છે જે તમારા ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને બ્રેઇન ડેમેજને અટકાવશે તો એ તમે પીવડાવીને પેશન્ટને તાત્કાલિક ધોરણે તમે હોસ્પિટલ લઈ જઈ શકો છો ત્યાં સીટી સીટીએમઆરઆઈથી ડાયગ્નોસીસ કરી શકાય છે અને જો પોસિબલ છે કે જો સ્ટ્રોક થવાની તૈયારીમાં છે અથવા તો થયો છે અથવા તો ડેવલપ થઈ રહ્યો છે તો એને રોકી શકાય છે એટલે તમે કમ્પ્લીટલી ક્યોર થઈ શકો છો જી ડોક્ટર વિશાલ બ્રેન સ્ટ્રોકની ટ્રીટમેન્ટની હવે જો વાત કરીએ તો ટ્રીટમેન્ટ કેવી રીતે થતી હોય છે અને બીજો એક સવાલ એ કે શું બ્રેઇન સ્ટ્રોકથી કેન્સર થવાની શક્યતા કેટલી ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન એકચ્યુલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હું એક ક્લિનિકલ રિસર્ચર હતો અને મારું જે રિસર્ચ છે એ સ્ટ્રોક અને કેન્સર પર વધારે ફોકસ હતું તો જે પેશન્ટ્સને કન્ટિન્યુઅસ સ્ટ્રોક થતા હોય જેમ કે ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો તમારી જે ફ્રોમ વન ટુ ફોર્ટીન એકથી ચાલીસ વર્ષની ઉંમરમાં જો તમને મલ્ટિપલ સ્ટ્રોક થયા હોય તો એવા પેશન્ટને કેન્સર થવાની શક્યતાઓ પૂરેપૂરી છે સ્ટ્રોકનું એન્ડિંગ ક્યાં છે નિરોડી જનરેશન કે તમારા સેલ મરી ગયા મરી ગયેલા સેલ જ્યારે રીજનરેટ ના થાય અથવા તો એ પોર્શન જે છે એ રિકવર ના થાય તો એ એનું સ્ટ્રોકનું સોરી બ્રેન કેન્સરનું એક એપિસેન્ટર બની જતું હોય છે અને એ એપિસેન્ટર સેન્ટર બ્રેઇનની અંદર ફેલાય એ પછી બિનાઇન હોઈ શકે છે બિનાઇન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાયની એક જગ્યાએ જ રેપ અને ઘણી વખતે થ્રુ બ્લડ સર્ક્યુલેશન એ બ્રેનમાં બીજી જગ્યાએ પણ ફેલાતું હોય છે એટલે ગ્લાયો બ્લાસ્ટોમાં એ એ એક પ્રકારનું બ્રેઇન કેન્સર છે તો સ્ટ્રોક પછી ગ્લાયોબ્લાસ્ટોમાં થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે એટલે જે સ્ટ્રોકવાળા પેશન્ટ છે એમણે બ્રેઇન કેન્સરના પણ જે બાયોકેમિકલ ટેસ્ટ છે એ કરાવવા જોઈએ અને અને બાયોપ્સી પણ એકવાર જો પોસિબલ હોય તો કરાવવી જોઈએ જે સીઆરપી જે છે એ ટીએનએફ આલ્ફા છે આઈએલ વન સિક્સ છે એનએક્સિ ફોર્ટીન છે ઇસ ઇસ્કેમિક ઇન્ડ્યુઝિબલ ફેક્ટર એટલે કે આઈઆઈએફ આ બધા જે માર્કર છે સ્પેસિફિકલી કરાવવા જોઈએ દેટ ઇઝ વેરી હેલ્પફુલ ઇન સ્ટ્રોક એસોસિએટેડ કેન્સર ડાયગ્નોસિસ જી

જંક ફૂડ લાઈફસ્ટાઈલ સ્લીપ લેકિંગ એટલે કે ખૂબ ઓછી ઊંઘ અને કામ વધારે સ્ટ્રેસ આ બધા ફેક્ટર્સ ડાયાબિટીસ કરવા માટેના રિસ્ક ફેક્ટર છે એ લોકોને ડાયાબિટીસ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે એટલે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એમની ઘણી ઓછી હોય છે જેના કારણે શુગરનું પ્રમાણ વધતું હોય છે અને એના કારણે આવા યંગસ્ટરની અંદર સ્ટ્રોક અથવા લોહી જાડું થઈ જવું આ બધા ફેક્ટર્સ વધારે ભાગ ભજવતા હોય છે એટલે વધારે પડતી ચિંતા સ્ટ્રેસ એ તમને હાઈપરટેન્શન તરફ દોરી જાય છે કોર્ટિસોલ કે જે સ્ટ્રેસ હોર્મોન છે એ આવા યંગસ્ટર્સની અંદર ખૂબ વધારે જોવા મળતું કેમ કે ચિંતા ચિંતા એ કોર્ટિસોલ અને એડિનાલીન રશ એને પ્રમોટ કરે છે અને એના કારણે હાઈપરટેન્શન ખૂબ રહેતું હોય છે અને હાઇપરટેન્શન ઇઝ અ સાયલન્ટ કિલર એ યુ વિલ નેવર નો દેટ વોટ વિલ હેપન ટુ યુઅર બ્રેઇન એન્ડ બોડી એટ ધ ટાઈમ ઓફ હાઈપરટેન્શન એટલે જ્યારે બ્લડ પ્રેશર વન એટી કે વન નાઇન્ટીથી પ્લસ થઈ જતું હોય એવા કેસની અંદર અંદર સ્ટ્રોક જોવા મળતા હોય છે પણ બીજી એક વાત એ પૂછીશ કે જે તમે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ની વાત કરી તમે અમેરિકામાં કરીને આપણે જોઈએ ને તો ફોરેન કલ્ચર ઉપર વધારે લોકો ધ્યાન આપી રહ્યા છે પછી પહેરવામાં હોય કે ખાવા પીવામાં હોય તો તમને આ ખાસ ક્વેશ્ચન કે પશ્ચિમી જે સંસ્કૃતિ છે એનું અનુકરણ કેટલું થઈ રહ્યું છે ને એના કારણે આ પ્રોબ્લેમ્સ થતી હોય એવું લાગે છે આપને એકચ્યુઅલી હું આ વિશે બે બે વાક્યો કહેવા માંગુ કે ફોલો બટ ફોલો વિથ ડિસિપ્લિન્સ ડિસિપ્લિન્સ એટલે તમે જુઓ નો નો ડાઉટ અમેરિકન લાઈફસ્ટાઈલ ઇઝ સો ફાસ્ટ એ લોકો ફૂડમાં હાઇજીનમાં બધામાં ખૂબ આગળ છે બટ આપણે એમની એજ પ્રોસેસ જોઈએ તો એજ પ્રોસેસ આપણા કરતાં એ લોકો વધારે જીવે છે એનું કારણ છે એમની ઈટિંગ હેબિટ્સ એક્સરસાઇઝ હેબિટ્સ એમની લાઇફ સ્ટાઇલ પેટર્ન ઓફ વર્કિંગ તમે જુઓ ત્યાં સેટરડે સન્ડે ઓફ એટલે ઓફ દે વિલ દે વિલ ડુ મેન્ટેન બોડી સેટરડે સન્ડેમાં એ લોકો કાંઈ નહીં કરે દે વિલ રિલેક્સ રિજ્યુબિનેટ મેડિટેટ એન્ડ એવરીથિંગ તો આ બધું કરવાની જરૂર છે એટલે જંક જંક ફૂડ ઇઝ નોટ અમેરિકન સ્ટાઇલ અમેરિકન લોકો સમય બચાવવા માટે વેજીટેબલ્સ પર વધારે ભાર મૂકે છે વનસ્પતિ અને હર્બલ લાઈફ પર વધારે ભાર મૂકે છે એ લોકો એન્ટી સ્ટ્રેસ લાઇફ સ્ટાઇલ પર વધારે ભાર મૂકે છે કેમ કે એ લોકો કામ કરે છે બટ લિમિટેડ ટાઈમ ઓફ પીરિયડમાં એક્ઝિક્યુટિવ કામ કરે છે સારું કામ કરે છે એટલે હું એમ નથી કહી રહ્યો કે આપણા યંગસ્ટર્સ કામ નથી કરતા આપણા યંગસ્ટર પણ એના કરતા વધારે કામ કરે છે પણ લાઇફસ્ટાઈલ ઇઝ નોટ ધેટ બેડ મેન્ટેન નથી કરતા ઇન શોર્ટ મેન્ટેન નથી કરી શકતા યસ ઓકે આમાં બીજી એક વસ્તુ એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે કોરોના પછી પણ બીજા વેરિયન્ટ અને વાયરસ ફેલાતા રહ્યા છે કોરોના પછી એક સમય એવો હતો કે લોકોની માનસિકતા એક હદે એવા સ્ટેજ ઉપર પહોંચી ગઈ હતી કે કદાચ પોતે પોતાને સ્ટેબલ નહોતા કરી શકતા અત્યારે પણ ઘણા લોકો એ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે હાર્ટ એટેક ના પેશન્ટ ખૂબ જ વધી રહ્યા છે પછી નાની ઉંમરના પણ કેમ ના હોય બાર વર્ષના છોકરાને પણ હાર્ટ એટેક આવે છે વર્ષના લોકોને પણ હાર્ટ આવે છે જ્યારે એક સમય હતો કે કે ઉપર તો તમને હાર્ટ એટેકની શક્યતા હોય તો ઘણા લોકોની એવી માન્યતા છે કે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક કોરોના જે રસી લીધીને એ પછી આ બધા કેસીસ વધી રહ્યા છે તો આ કેટલા મહદ અંશે તેને આપણે જવાબદાર માની શકીએ હવે આ એક ખૂબ ક્રિટિકલ ક્વેશ્ચન છે એની અંદર જે મેં તમને કહ્યું એમ કે પહેલી વસ્તુ તો આપણી લાઇફસ્ટાઈલ એકદમ ડિફરન્ટ છે જેના કારણે આપણી ઇમ્યુનિટી ખૂબ ઓછી છે કોઈ પણ વેક્સિન છે એ સ્પેસિફિક પ્રકારની હોય છે જેમ કે આપણા ગવર્મેન્ટે વોટએવર જે વેક્સિન્સ વિકસાવીને આપણે જે પણ વેક્સિન્સ લીધી છે તો ધોઝ વેક્સિન્સ આર સસેપ્ટેબલ ટુ અવર બોડી ઓર નોટ કે નો બડી નોઝ કેમકે એરા એવો હતો જ્યારે એવરીબડી વોઝ સર્ચિંગ ફોર ધ મેડિસિન અને વોટ વી ગોટ વીટ વી ટુ કિટ એટલે આપણી હર્ડ ઇમ્યુનિટી છે એ ઘણી ઓછી છે બીજું કોવિડ વેક્સિન લીધા પછી એવા બધા પેશન્ટ્સ બહાર આવ્યા છે જેમને એ વસ્કુલર નેક્રોસિસ હોય જેવા પેશન્ટને હાર્ટ સ્ટ્રોક અથવા તો બ્રેઇન સ્ટ્રોક હોય તો એના કારણોની અંદર હું કહીશ કે ભાઈ એક તો એમની લાઇફસ્ટાઈલ ડિફરન્ટ છે ઇમ્યુનિટી ઓછી છે ઇન્ફેક્શનના ચાન્સીસ એમને વધારે છે ને ફર્સ્ટ થિંગ કોવિડ વેક્સિન ઇઝ અ વાયરલ વેક્સિન એટલે વાયરલ વેક્સિન માટે તમારા બોડીની અંદર જીનેટિક ફેક્ટર્સ એ વાયરલ ફેક્ટર્સ કેટલા છે તમારી ફિટનેસ કેટલી છે બધું ઘણું ડિપેન્ડ કરે છે જે વ્યક્તિની ઇમ્યુનિટી સારી છે જે વ્યક્તિના હર્ડ ઇમ્યુનિટી અને વાયરલ ફેક્ટર્સ ઘણા ડાઉન છે મતલબ તમને ઇન્ફેક્શન્સ થતા નથી તો એવા કેમ તમે જુઓ કે જે રસ્તા ઉપર જીવે છે એ લોકો કોવિડ કોવિડથી મર્યા એવા કેટલા દાખલા છે આપણે પાસે એવા કેસીસ નથી પણ જે યંગસ્ટર્સ છે એ લોકોની લાઇફસ્ટાઈલ ઓન જંક ફૂડ્સ એમની જે ડાયાબિટિક પ્રોફાઇલ એમની હાઇપરટેન્સિવ પ્રોફાઇલ આ બધી પ્રોફાઇલના કારણે કોવિડ નાઇન્ટીનની વેક્સિન એમને એટલી ઇમ્પેક્ટ નથી આપી રહી એના કારણે એમને બી હાર્ટસ્ટ્રોક અને કાર્ડિયો એમ્બોલિઝમ આ બધું થઈ રહ્યું છે ઇટ કાર્ડિયો કેમ્બોલિઝમ અને એના કારણે આ બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે જી જી ટૂંકમાં એક બીજો સવાલ તમને પૂછવા માંગીશ ને ટૂંકમાં જવાબ મારે જોઈએ છે કે બ્રેઇન સ્ટ્રોક ના આવે તો એના માટે શું કરવું જોઈએ સ્ટ્રોક ના આવે એના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ પાણી ખૂબ પીઓ અને જે તમે ગ્રીન ટી અને વ્હાઈટ ટી એનું તમે સેવન કરો એક્સરસાઇઝ કરો અને નાઇટની અંદર તમારી એટલીસ્ટ એટ અવરની સ્લીપ હોવી જોઈએ ધેટ વિલ પ્રિવેન્ટ યુ ફ્રોમ બ્રેઇન સ્ટ્રોક જી ડોક્ટર વિશાલ અમારી સાથે જોડાયા અને આજના જે સબ્જેક્ટ છે એને લઈને ખૂબ સરસ માહિતી આપી બધા લાગ્યું થેન્ક યુ યસ ડોક્ટર વાત્ય બસ આટલું નમસ્કાર